છે મારું નામ અમે મોડારામાં રહીએ છીએ મારા પરિવારમાં હું મારા પતિ મારા બે બાળકો સાસુ સસરા અને દિયર છે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ હું ગૃહણી છું મારા સાસુ પણ ઘરે જ હોય છે તો ઘરે રહીને અમે જમવાનું બનાવીએ છીએ અને વેચીએ છીએ નાળ હવન વીટલર ક્રના નાણની પહેલાં અમારી પાસે ગેસ હતો તો અમે કામ ફટાફટ પૂરું કરી લેતા જ્યારે વીજળી ના હોય ત્યારે અમે કૂકરમાં ભાત રાંધી લેતા હવે તો બહુ લાંબા સમય માટે વીજળી જતી રહે છે પહેલા અમે ત્રણ વાગે કામ શરૂ કરતા તો એ જ કામ હવે બાર વાગ્યાથી શરૂ કરી દેવું પડે છે રાત્રે આઠ વાગ્યા સુધી કરીએ છીએ અમે ફસાઈ ગયા છે કામ લંબાતું જાય છે કારણ કે વીજળી નથી હોતી બાળકો રડે છે અને બધું વિખેરાઈ ગયું છે અમારે બાળકોનું પણ ધ્યાન રાખવું પડે છે અને સાથે સાથે રસોઈ પણ કરવાની હોય છે કારણ ડીલાદના લો વેરના લો રે આલી ગયા આદી કાલીમ પાર્કનું સામે ક્યારે મુદાનું ઘરની બાજુમાં આવેલી દુકાનમાં સામાનના ભાવો વધી ગયા છે તો અમે બજાર જઈએ છીએ જ્યાં સરવાળે થોડો ઓછો ભાવ હોય છે અને તેથી થોડા પૈસા બચાવી શકીએ છીએ તો અમે સામાન ખરીદવા ત્યાં જઈએ પરંતુ પછી બાળકો ઘરે હોય અને તેઓ રણવાનું શરૂ કરી દે પહેલા અમારી પાસે ગેસ હતો તો બપોરે બે વાગે કામ શરૂ કરતા અને ચાર વાગે સુધી તો પતાવી પણ દેતા પછી અમે અડધો કલાક કે કલાક આરામ કરતા અને ત્યારબાદ જમવાનું પેક કરીને વેચતા હવે તો ગેસ પણ નથી અને વીજ કાપ છે અમે કેરોસીનનો ચૂલો વાપરીએ છીએ પણ અહીંયા કેરોસીન ની પણ અછત છે જો અમે સવારે આઠ વાગે કેરોસીન લેવા જઈએ તો સાંજના ચાર કે પાંચ વાગ્યા સુધી તો એની રાહ જોવી પડે છે તો પછી અમે ચૂલો બનાવ્યો જેમાં ઈંધણ તરીકે લાકડું વપરાય તો અમે આસપાસથી લાકડા ભેગા કરીએ છીએ અને કામ ચલાવીએ છીએ હાલ તો અમે પરિવારનું ગુજરાન આવી રીતે ચલાવીએ છીએ

હવે તો રિક્ષાના ભાડા પણ વધી ગયા છે પહેલા અમે ખર્ચ સંભાળી લેતા હતા પરંતુ હવે તે અશક્ય થઈ ગયું છે